ચમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. હેલો, યે હસમુખ મહેતા કા ઘર હે? હા હે. આપ કોણ બોલ રહે હો? મેં નથુ એમડી, મહારાજ કમ ડ્રાઈવર, દાડી કી દાડી, સાવરડી કી સાવરડી. તુમ કોણ હે? અનારકલી. અનારકલી? હસમુખ લાલ કો બુલાઓ. સાહેબ અભી સુતા હે, મેમ સાહેબ કો બુલાતા હું. નો, ઇટ્સ ઓકે. મારી બેટી એ મૂકી દીધો. હેલો, હેલો, હા હેલો. નથુ, આ સવાર સવાર માં કોને હલો હલો કરે છે? અનારકલી ને. અનારકલી? એ પણ બેન, રોંગ નંબર હતો. બેન, સાહેબ ઉઠી ગયા હોય તો ચા નાસ્તો બનાવી દો. તારા સાહેબ હજી ઘોરે છે, રાત્રે 4 વાગે આવ્યા છે. સવારે 4 વાગે કહેવાય બેન? એ દોડ્યા, જા તારું કામ કર. બેન, નહીં નહીં બેન, રોંગ નંબર છે. ઉપાડ્યા વગર. હલો. હા રમીલા બેન. જય મેકણ દાદા. ના ના, અરે ના ભાઈ, આજે મારાથી કિટી પાર્ટીમાં નહીં અવાય. આજે મારી દીકરી કાજલ મુંબઈથી આવે છે. હા હા, પરમ દિવસે પિક્ચરનું પાક્કું ને? અરે ભાઈ, શાહરૂખનું પિક્ચર હોય એટલે મારે તો આવવું જ પડે ને. હા હા, કાજલને પણ લેતી આવીશ. ભલે. હા, રમીલા બી સાવ નવરી છે. બેન, બહાર એક ટેક્સી ડ્રાઈવર આવ્યો છે, કે છે સાહેબનું કામ છે. ટેક્સી ડ્રાઈવરને સાહેબનું શું કામ છે? કે છે પ્રાઇવેટ કામ છે. એમ તો હું જ વાત કરીશ, બોલાવે ને. એ ભાઈ, આવ આવ. નમસ્તે માજી. એ માજી તારી માં? વો સાહેબ કિધર હે? સાહેબ અજુન સોતા હે, ક્યા કામ હે? આપ સાહેબ કા સિસ્ટર હે? ટોબા, મેં સાપ કી બૈરી હું. બૈરી? વાઇફ. વો કે મેડમ, કલ રાત હમ સાપ કો છોડને આયા થા, ઘર વાપસ જાકે દેખા તો ટેક્સી મેં યે રહ ગયા થા. બેન બા, લેડીઝ પર્સ. તુ અંદર જા નથુ. જય મેકણ દાદા. દેખો, યે હમારે મિસ્ટર કા કૈસે હો સકતા હે? મિસ્ટર કે સાથ જો મેડમ થા ના, ઉનકા હે. મેડમ મતલબ? લડકી. લડકી? વો ટેક્સી મેં મેરે ધણી કે સાથ મેં લડકી? વો ક્યા કરતી થી? કાકા કાકા કરકે ખિલખિલાતી થી. ઓર કાકા ક્યા કરતે થે? ખિલતે થે. કાકા પ્યાર સુનકે ગાલ ખિંચતે થે. ઓર ક્યા ક્યા કરતે થે? ઓર અભી જાને દો ના મેડમ, યે પર્સ આપ સાહેબ કો દે દેના. હા હા, ઉઠને તો દો, દે દુંગી. હા વો મેડમ બક્ષીસ. એ નખો દિયા, એક તો મોકર કા સમાચાર લાતા હૈ, ઉપર સે બક્ષીસ માંગતા હૈ, ચલ જા નિકલ. હાય હાય, આ કાકાની ભત્રીજી ક્યાંથી ફૂટી નીકળી? અરે ચાલાકીથી વાત જાણવી જ પડશે. પછી તો કાકા છે ને હું છું. પેલા પર્સ ક્યાંક સંતાડવા દે. બેન બેન બેન, સાહેબ ઉઠી ગયા હોય તો કપડાં ધોઈ નાખું. ના, આજે હું ધોઈશ કપડા. ના, તારા સાહેબ ને. આ તો ખસ. જય મેકણ દાદા. હસુભાઈ શેઠ, અંદર આવું કે? આવો આવો રસિકભાઈ, બેસો. અરે ભાઈ, એક વાર અડધે સુધી આવીને પાછો ગયો. કેમ? શું છે કે મારા ઘરના ડ્રેસિંગ ટેબલમાં કાચ અડધો છે, એટલે ટાઈ પહેરીને પાટલું પહેરવાનું જ ભૂલી ગયો. હેલો ઇન્દુબેન, કેમ છો? મજામાં. લાગતા નથી. એટલે હસુભાઈ શેઠ ઘરમાં લાગતા નથી? હજી સૂતા છે. હજુ સુધી સૂતા છે? સવારે 10:30 વાગ્યા સૂતા છે. શું થયું, રાત્રે તબિયત બગડી? ના, રાત્રે તબિયત વધારે સુધરી ને એટલે. ઇન્દુબેન, તમે પણ કાર્ટૂન છો, એટલે તમે પણ હસુભાઈ ની જેમ રમૂજી છો. ચાલો હું પછી આવું. એક મિનિટ, એક મિનિટ. અહીંયા તો રસિક, રસિક મને એક વાત કે કાલે તારા સાહેબ ઓફિસેથી કેટલા વાગે નીકળ્યા? તમારો ફોન મૂક્યો ને નીકળ્યા. મારો ફોન? હા, તમારાથી જબરા ડરે છે. આમ કે, સોરી ડાર્લિંગ, આવું છું હમણાં, આવું છું હમણાં, આવું છું. મને કે, રસિક આજે હિન્દુને લઈને પિક્ચર જોવા જાઉં છું. અને પછી આમ નાતા નાતા નીકળી ગયા.
ને નાચવામાં ને નાચવામાં 4 વાગી ગયા. ઓહો 4 વાગ્યા, કમાલ છે. હસુભાઈ રાત તો કા રાજા છે અને તમે રાત તો કી રાની. હે બોલવાનું ભાન રાખો, હું નીકળું. હા એ ઓ આમ થી ઓ જય શ્રી કૃષ્ણ. હા હા બેનબા, સાહેબ ઉઠી ગયા? નથી ઉઠ્યા, લોહી પીજો. સાહેબ ઉઠ્યા, સાહેબ ઉઠ્યા. અરે એમ નહીં બેન, આજે આપણા કાજલ બેન ને લેવા જવાનું છે. અરે હા, અરે લો ઉઠી ગયા શેઠ, ઉઠી ગયા. ઉઠી ગયા એટલે જાગી ગયા. જાગી જાગી ગયા ભાઈ, શરીર દુખે છે કુ. સાલું બહુ મોડું થઈ ગયું. નહીં હજી તો 10:30 જ વાગ્યા છે. શું વાત કરે, 10:30 થઈ ગયા. સાલી આંખ જ ખુલી નહીં. પણ મારી આંખ ખુલી ગઈ છે. કોફી કોફી બનાવી લાવું તમારા માટે? હા લઈ આવ ભાઈ, કડક કોફી લઈ આવ, કડક. હે રામ. તે હું એમ પૂછું. હા પૂછો. કે રાત્રે એવું તે શું કામ હતું કે આટલું બધું માડું થયું? રાત્રે ને ગઈકાલે. હસો નહીં, જવાબ આપો તાબડતોબ. આપું આપું. આ એટલે ગઈકાલે પેલી હતી. પેલી 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 કોણ? પેલી એટલે કોન્ફરન્સ, બિઝનેસ કોન્ફરન્સ હતી. બિઝનેસ કોન્ફરન્સ? હા, લંડન થી પાર્ટી આવી છે. હા, તે આ પાર્ટીએ 4 વાગ્યા સુધી બેસી રહી? હા તે બેસી જ રહે ને. જો ડોબી, અહીંયા બરોડામાં રાતના 4 વાગે ને, ત્યારે લંડનમાં સાંજના 8 વાગ્યા હોય એટલે. પણ આ બરોડામાં લંડનના સમય પ્રમાણે કામ કરવાનું? અલ્યા ભાઈ, તું કેટલી મગજમારી કરે છે યાર. ફોરેનની પાર્ટી હોય એની સાથે કે વધારે રકઝક ન થાય, પાર્ટી કે ને તો સવાર સુધી બેસી રહેવું પડે. હા તે આ પાર્ટીનું નામ શું છે? યાર તું પૂછો જ નથી છોડતી, નામ તો હોય જ ને હવે. આ તો કઈ સવાલ છે યાર? સવાલ છે ને જવાબ ફરજિયાત છે. સાહેબ ગરમા ગરમ કોફી. અલે ભાઈ મુખ 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 કોફી મુખ. અહીંયા બહુ સમયસર લાવ્યો છે તો. આહા, પાર્ટીનું નામ શું છે? હા નામ, પાર્ટીનું નામ ને જરા ગોઠવવા દે ભાઈ. શું? એટલે છાપું ગોઠવવા દે મને. નામ પાર્ટીનું મેકડોનલ્ડ. મેકડોનલ્ડ ફ્રોમ લંડન. લંડનમાં રંગની ફેક્ટરી છે પણ રંગ બનાવતા નથી. ઇન્ડિયાથી આપણો રંગ ખરીદે, લંડનમાં ખાલી ડબ્બામાં ભરે અને ઇસ્તંબુલમાં વેચે. મને શું કહ્યું ખબર છે? મને કે ડિવોર્સ યોર વાઇફ. તો અરે શું 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 કરે છે યાર. તારા આ શંકાશીલ સ્વભાવ ને લીધે જ હું અહીંયા ને અહીંયા રહી ગયો. એકાદ ફોરેનર ને પરણ્યો તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો. તે હું તમને પહોંચાડીશ, ક્યાંના ક્યાં પહોંચાડીશ. પણ પછી પહેલા ઉઠો, તૈયાર થાવ, આપણે સ્ટેશને જવાનું છે. કેમ શું છે સ્ટેશને? ભૂલી ગયા ને, આજે આપણી દીકરી કાજલ આવવાની છે ને. અરે હા, હાલો મગજમાંથી નીકળી ગયું, કાજલ આવવાની છે ને. ને બીજી વાત, આ વખતે કાજલને કહી દેજો કે મુંબઈ પાછા જવાનું નથી. અરે પણ એમ કેમ ચાલે, કાજલે ત્યાં એડવર્ટાઇઝિંગ એજન્સીમાં જોબ લીધો છે ને. તો છોડી દે. અરે છોડી કેવી રીતે દે? જુઓ દીકરી પરણવા લાયક થઈ છે તો યાદ છે ને? હાસ તો. હા તો અરવિંદભાઈનો દીકરો અમેરિકાથી આવવાનો છે. કોણ અરવિંદભાઈ? નીમુનો હસબન્ડ. નીમુ વાકડિયા વાળવાળી નીમુ. આહાહા, વાકડિયા વાળવાળી નીમુ યાદ છે પણ એનો ટાલ વાળો હસબન્ડ યાદ નથી. અરે માર ભાઈ, તું બોલ ને, આગળ બોલ. ચાલ હા, તે આવતા અઠવાડિયે એ લોકોને મેં આપણે ઘર જમવા બોલાવ્યા છે. બસ એ લોકો આપણી દીકરીને જોઈ લે એટલે બધું પાક્કું કરી લઈએ. એટલે એક મિનિટ ઇન્દુ, તારો વિચાર શું છે? તું કાજલના લગ્ન કરીને એને અમેરિકા મોકલવા માંગે છે? હા તેમાં ખોટું શું છે? નહીં નહીં બિલકુલ નહીં. અહીંયા ઇન્ડિયામાં શું છોકરાઓની ખોટ છે? જો ઇન્દુ એક વાત સમજી લેજે, મને કાજલ માટે સમજુ ઠરેલ છોકરો જોઈએ છે. મારા બાપા પણ એવું જ વિચાર્યું હતું.
પણ ભટકાયા તમે. બસ બસ રેવા દે, હવે દોડડા પણ કરે છે. અરે જરા સમજ, મેં કાજલ માટે એક આખી યોજના વિચારી છે, એટલે કે એના લગ્ન માટેની એક યોજના વિચારી છે. હું તને પણ સમજાવું શું છે. મેં એવું નક્કી કર્યું છે કે કાજલ માટે આપણે એક એવો છોકરો પસંદ કરવો જોઈએ જે કાજલ સાથે લગ્ન કરે, આપણી રંગની ફેક્ટરીઓનો કારોબાર સંભાળી લે, આપણો ધંધો વધારે, નફો વધારે, આપણા આ જ બંગલામાં કાજલ સાથે એનો સુખી સંસાર માંડે, અને એ બંનેનો સુખી સંસાર જોતા 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 તારી આંખો મીચાઈ જાય. એટલે કે આપણા બંનેની આંખો મીચાઈ જાય. ટૂંકમાં તમારે ઘર જમાઈ જોઈએ છે. એમ સમજવું હોય તો એમ જુઓ, સારા ઘરનો કોઈ છોકરો ઘર જમાઈ બનવા તૈયાર નહીં થાય. અરે શું નહીં થાય, એમ સમજી લે કે છોકરો તૈયાર જ છે. તૈયાર છે? યસ. કોણ? તું ઓળખે છે? હું ઓળખું છું. રસિક. રસિક? યસ. રસિક ગોરડિયો? યા ગોરડિયો. તમારો કારકુન? એ કારકુન છે ને, એ મારો મેનેજર છે. ધૂળ ને ઠેફા, હું તો એને માણસમાં જ નથી ગણતી. એટલે માણસમાં કોઈ જાતના ધંધાડા છે નથી, વાત કરવાના ઠેકાણા નથી, કપડા પહેરવાના ઠેકાણા. બિચારો કેટલો વિવેકી છે. વિવેકી નહીં, વેદ્યો છે. વેદ્યો આજ સુધી ક્યારે મારી સાથે હસીને વાત સુદ્ધા નથી કરી. એટલે પણ મારો મેનેજર તારી સામે શું કામ હસે, અને તારું મોઢું જેવું છે કે ભલ ભલાનું હસવાનું બંધ થઈ જાય. ચૂપ રહ્યો. આ તમારા રંગના કારખાના સિવાય બહારની દુનિયા જોઈ છે ક્યારે? બરોડાની બહાર પગ સુદ્ધા નથી મૂક્યો. અરે શું પગ નથી મૂક્યો, હમણાં 15 દિવસ પહેલા ઠેઠ સુરેન્દ્રનગર જઈ આવ્યો. લો બોલો, જાણે બહુ દૂર જઈ આવ્યો. એટલે પણ તે માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો મસ્તો બસ આગળ નીકળી જાય. જુઓ, તમે મારી સાથે માથાકૂટ નહીં કરતા હા, અને મહેરબાની કરીને રસિકનું નામ નહીં દેતા, નહીતર ગોળીએ દઈશ. રસિકને? ના, તમને. બેનબા બેનબા, કાજલબેન આવી ગયા. હા મમ્મી, શું હતી સરપ્રાઈઝ આપી. ચાલો ગજબ કર્યું બેટા, તારી ટ્રેન શું વહેલી આવી ગઈ. પપ્પા, હું ટ્રેન થી આવી જ નથી, હું તો બાય રોડ આવી. અરે એટલે ચાલતી ચાલતી આવી. મમ, બ્રાન્ડ ન્યુ પજેરો માં કલાકના 150 કિલોમીટર ની સ્પીડ થી આવી રોકી સાથે. રોકી કોણ? હેલો એવરીબોડી, આઈ એમ રોકી. યો બેટા, તારો ડ્રાઈવર રોકી મારો ખાસ દોસ્ત છે. કુકુ ઇઝ માય બડી. કુકુ? ધેટ્સ મી પાપા. રોકી, લેટ મી ઇન્ટ્રોડ્યુસ, ધીસ ઇઝ માય મમ્મી. ઓ નો, ઇમ્પોસિબલ. એ ભાઈ, ઇમ્પોસિબલ એટલે શું? યુ લુક સો યંગ, તમે તો કુકુના મોટા સિસ્ટર જેવા લાગો છો. ખરેખર? થેન્ક્સ યુ. સારું છે સારું છે, સલા નાના સિસ્ટર જેવા લાગે છે, એમ ન કહ્યું. એન્ડ રોકી, ધીસ ઇઝ માય ફાધર. ઓ નો ભાઈ, આમાં ઇમ્પોસિબલ નહીં કહેતો ને તો બહુ મોટો અનર્થ થઈ જશે. ઓ વોટ અ બ્યુટીફુલ હાઉસ. બે દીકરી, હું એમ પૂછું, આ તારા રોકી ભાઈ ગાડી ચલાવવા સિવાય બીજું કઈ કામકાજ કરે છે? પપ્પા, રોકી ઇઝ અ જીનિયસ. આર્ટ ફિલ્મ્સ બનાવે છે, મ્યુઝિક વિડિયોઝ બનાવે છે, ડોક્યુમેન્ટરીઝ બનાવે છે. હા, ટૂંકમાં બનાવવાનો ધંધો કરે છે. યુ નો અંકલ, હું પહેલીવાર કુકુને ફિલ્મફેર એવોર્ડના ફંક્શનમાં મળ્યો અને અમારી ફ્રેન્ડશિપ થઈ ગઈ. વાઇબ્રેશન્સ, યુ નો મમ્મી. ચાલો, દીકરીની સાથે હવે માં પણ લપસી લાગે છે. મમ્મી, તને ખબર છે, રોકી ફિલ્મ લાઈનમાં બધાને ઓળખે છે. ઋતિક, શાહરૂખ, રાની, કરીના, એવરીબડી. આપણે એ બધા એને ઓળખે છે. ઓફકોર્સ. મમ્મી, અહીં આજુબાજુ જોવા જેવું શું છે? કઈ નહીં ભાઈ, બરોડામાં તો કઈ જોવા જેવું છે જ નહીં. એક ગાંધીજી નું પૂતળું છે ને, મેઇન તો આ છે એટ્રેક્શન, અમારી ઇન્દુ, એને જોઈ લીધી ને. ચાલો હવે આવજો. મમ્મી મમ્મી, મેં છે ને રોકીને કહ્યું છે કે અહીંયા સુધી આવ્યો છે તો અઠવાડિયું રોકાઈ જા. વેરી ગુડ રોકી ભાઈ, તમે
તમે બેસો ને હું તમારે માટે સ્નેક્સ લઈ આવો શી મીન સ્નેક્સ ચાચા એને આપણો બગીચો બતાડે ના ફૂલ પાંદડા બતાડે ને શેરો પાંદડા યુ નો મમ્મી તમારી ડોટર તો ચાર્મિંગ છે જ પણ તમે શું તમે અદ્ભુત છો ભૂત છે ભૂત ઓકે મમ્મી ટાટા ટાટા નહીં બટાટા મેં બટાટા પૌવા બનાવ્યું ઓકે ઓકે કમ ઓન બેબ્સ લેટ્સ ક્લિક સમ પિક્ચર્સ ઓફ યુ ઓ શોટ વોટ અ નાઇસ ગાર્ડન કેટલો મીઠો છે એ મીઠો નહીં એક નંબરનો ઉલ્લુનો પઠ્ઠો છે પપ્પા ચૂપ કર નાના તમે તો કુકુના મોટા સિસ્ટર જેવા લાગો તે સાલાની આંખે સો મોતીઓ થયો જ જોયું ને જોયું ને મારા કોઈ થોડાક પણ વખાણ કરે ને એમનાથી જરા સહન ન અરે તું ચૂપ બેસ નાના કાજલ હું તને એમ કહું તારામાં કઈ અક્કલ જેવું છે કે નહીં આવા આવા છેલ બટાવ છોકરાને તું છેક મુંબઈથી અહીંયા આપણા ઘરે લઈ આવી પપ્પા રોકી બહુ ટેલેન્ટેડ છોકરો છે ઓકે અને હું એને બહુ ગમું છું અરે ગમું છું એટલે શું એના બાપનો માલ છે પપ્પા શટ અપ જો હું તને સીધે સીધું મોડા ઉપર પૂછી નાખું છું કાજલ તું 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 આ ના 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 કે પ્રેમ બેમ માં તો નથી પડી ને ના પ્રેમ કરતા પણ કઈક વિશેષ છે એટલે એટલે પપ્પા રોકી ઇઝ અ કેસિનોવા કેસિનોવા એટલે કૃષ્ણ કનૈયો છે આપણે આપણો જમાઈ બનાવીએ તો બરોડામાં આપણી આબરૂ નું શું થાય મારી આખી યોજના નું શું થાય તે તમારી યોજના ને નાખો ઉકરડે હસુભાઈ સેજ ઉઠી ગયા છો ને દેખો આલે પણ નાખો ઇન્દુબેન તમારે મને ક્યાં નાખો છે રસિક રસિક સમયસર આવ્યો છે ભાઈ એક કામ કરજો જરા ધ્યાનથી જો ઇન્દુનું મોડું ધ્યાનથી જો અને મને કે કેવું લાગે છે હા ગાલ પચોડા થાય મોડું સંભાળીને બોલ કડછા 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 આ તમને કહ્યું કે મને રમખોર તને તો એક લાફો ઠોકી દઉં તારામાં અક્કલ જેવું છે કે નહીં જરા ઇન્દુને લાડ કરતા શું થતું તું સુભાઈ તમારી હાજરીમાં ચૂપ કર અરે બૈરાઓના જરા જેટલા વખાણ કરો એટલે બૈરાઓ ખુશ મારા ફાધર કહેતા હતા કે બૈરાઓને કોઈ દિવસ ખુશ ન કરી શકે તારા ફાધરને ના ખાડામાં અરે બૈરાઓને ખુશ કરવા પડશે રસિક બૈરાઓને ખુશ કરવા પડશે ને તો કાગડો દૈથ્રુ લઈ જશે દૈથ્રુ કોનું દૈથ્રુ મારું દૈથ્રુ શું ભાઈ તમારું દૈથ્રુ જવા દો મને કાઈ સમજાતું નથી આપણે બિઝનેસ ની વાતો કરીએ આ જુઓ બેલેન્સ શીટ આપણી કંપની પહેલી વાર પ્રોફિટમાં છે એમ અરે ક્યાં વાત હે રસિક આ બધી તારી મહેનત નું ફળ છે ખરેખર તું કંપની ને નફામાં લઈ આવ્યો એક કામ કર ભાઈ આલે આની આની કોપીઓ કઢાવ અને આપણા બધા ડિસ્ટ્રીબ્યુટર્સ ને એક એક કોપી મોકલી દે રહેવા દો આની કોપીઓ કરાવશું ને તો કંપની પાછી લોસમાં આવી જશે તારી જાતને ફાડી નાખું અરે નથી જોઈતું સાલા અને આ વાત મુખ મારે બિઝનેસ ની વાત નથી કરવી તું અહીંયા બેસ બીજી એક મહત્વની વાત મારે કરવી છે અસું ભાઈ આજકાલ તમે બિઝનેસ કરતા બીજી બધી બાબતોમાં વધુ ધ્યાન આપ્યો છે આ મેં નોંધ્યું છે તમે આપણી ટાઈપિસ્ટ ને આમ યોગાસન શીખવાતા હતા આમ ચૂપ રહેશે મોઢું બંધ રાખ ને જો સમજ કાજલ મુંબઈ થી આવી છે કાજલ એટલે આપણી નાનકડી તોફાની કાજુ પણ હવે નાનકડી નથી રહી હવે ખાસી મોટી થઈ ગઈ છે અને વધારે તોફાની થઈ ગઈ છે રસિક મેં એવું વિચાર્યું છે કે હું કાજલને પરણાવી દઉં પણ એને માટે મારે એવો મુરતિયો જોઈએ છે જે કાજલને અને આપણી રંગની ફેક્ટરીઓને બંનેને સંભાળી લે વેરી ગુડ આઈડિયા આપણે એક કામ કરીએ છાપામાં એક ટચુકડી જાહેરાત આપીએ જોઈએ છે જોઈએ છે મેનેજર કમ મુરતિયો અનુભવીને પહેલી પસંદગી ગધેડા મુરતિયો અનુભવી શોધાય સોરી જો રસિક કાજલનો ભાવિ પતિ અને મારો ભાવિ જમાઈ એ બીજું કોઈ નહીં પણ તું છે અચ્છા હું પોતે યસ રસિક ગોરડિયા તમે પોતે અસુભાઈ
તમે એક ટચુકડી જાહેરાતનો ખર્ચો બચાવવા માટે તો આવું નથી વિચારતા. તું મોડું બંધ રાખ સાલા. રસિક, મેં પૂરેપૂરો ભવિષ્યનો વિચાર કર્યો છે. પણ ભસુભાઈ, મેં લગ્ન વિશે ક્યારે વિચાર જ નથી કર્યો. તો વિચાર મારા રાજા, હવે લગ્ન વિશે વિચાર. અરે વિચાર રસિક, કુંવારા પુરુષના ખમીસને બટન ટાંકવા વાળું કોઈ નથી હોતું. પણ પરણેલા પુરુષ પાસે ખમીસ જ નથી રહેતું, એનું શું? તું ગધેડા જેવી વાતો નહીં કર રસિક. જરા જરા રોમેન્ટિક બન. ભસુભાઈ, હું અંદરથી રોમેન્ટિક જ છું, પણ એને આમ બહાર નથી લાવી શકતો. મને સ્ત્રીઓ ગમે છે, પણ સ્ત્રીઓને હું નથી ગમતો. બાકી તમે નહીં માનો હસુભાઈ, નાનપણમાં હું કાકા જેવો લાગતો હતો. કોના કાકા જેવો? કાકા એટલે રાજેશ ખન્ના. મેરે સપનો કી રાની કબ આયેગી તું અંધતાએ. કાકા તું આવો ને આવો રહીશ ને તો સલા રાની શું? કોઈ નોકરાની તારી પાસે નહીં આવે, તારું શું કરવું? મારે રસિક, આ તારું દેખાવ જો, તું શું દેખાય છે? આ તારી ચાઇનીઝ કપડું ક્યાંથી શોધી કાઢ્યું? આ શું, આ બાળો થી ઉભેર્યું છે? આ ટાઈ છે, ટાઈ એક પર એક પ્રિન્ટ. એક કાર રસિક, આ બધું હમણાં ને હમણાં કાઢ. હસુભાઈ, તમારો વિચાર શું છે? કાયા પલટ. રસિક, મારે તારી તાબડતોબ કાયા પલટ કરવી પડશે. તારે મેદાનમાં ઉતરવાનું છે. મેદાનમાં? યસ, મેરેજના મેદાનમાં. સમજી લે રસિક, સમય બહુ ઓછો છે. તારી સામે છે ઇન્દુનો ઉમેદવાર જેનું નામ છે રોકી, પણ તારે એને પછાડવાનો છે. માટે સૌથી પહેલા તારે કપડાં બદલવા પડશે. એટલે લંગોટ પહેરવાની છે? ઇડિયટ, લંગોટ નહીં, તારે સૂટ પહેરવાનો છે, ગોગલ્સ પહેરવાના છે, અને હાથમાં ગુલાબનું ફૂલ. ગુલાબનું ફૂલ એ આપણી પાર્ટીનું પ્રતીક છે? ના, ગુલાબ પ્રેમનું પ્રતીક છે. હાથમાં ગુલાબનું, આ હાથમાં ફૂલ, બીજો હાથ અહીંયા હૃદય પર મૂકી અને તારે બોલી નાખવાનું, કુકુ આઈ લવ યુ. બોલ કુકુ. બગાસું નહીં ખા, બોલ કુકુ આઈ લવ યુ. કે વેરી ગુડ. પણ આ કુકુ કોણ છે? કુકુ હમણાં કહું તે, તું અંદર ચાલ, તને સમજાવું કુકુ કોણ છે. સલા કાકા, આમ ખેંચાય કે? ઓ માય ગોડ રોકી, કુકુ સાચું કે તને મારી સાથે મજા આવી કે નહીં? ના બાબા, મને તો ચક્કર આવી ગયા. હું નાની હતી ને ત્યારે પણ મેં આટલા હિચકા ક્યારે નથી ખાધા. આઈ ટેલ યુ ડાર્લિંગ, ઝૂલવાની મજા તો મોટા થયા પછી જ હોય છે. રોકી ભાઈ, હેન્ડમેડ બટાટા પૌવા. વાવ, એક્સેલન્ટ. ચાખ્યા વગર? આપો તો પણ લે બેટા. રાની એટલે રાની મુખર્જી નું નામ? મમ્મી, માય ગોડ, મારી તો એકદમ ફેવરેટ છે. અને એમાં પેલું બંટી ને બબલી નું ગીત તો ધડક 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 ધડક. ધક્કો નહી મારો યાર. આખો બંધ કરજો. ના. ઓકે, તો હું કરી લઉં છું. કાજલ, આ લે ગુલાબનું ફૂલ. ક્યાં છે ફૂલ? ક્યાં છે એટલે આ લે ગુલાબનું ફૂલ. A rose is a rose by any name. Oh, આ તો શેક્સપિયર નું વાક્ય છે. ના, હસુભાઈ નું છે. શું? લે કાજલ,
આ કપડામાં તને કેવું લાગુ છું? મારામાં તને રાજેશ ખન્નાની ઝલક દેખાય છે. રસિક, ડોન્ટ માઇન્ડ, પણ આ કપડા છે ને તમને જરાય સૂટ નથી થતા. પણ એ જ કહેતો હતો. તમે કોને કહેતા હતા? કહેતો મારી જાતને, મારી જાતને કહેતો. બાકી એક વાત કહું, કાજલ તું બહુ ખૂબસૂરત લાગે છે. કુકુ કુકુ, અજેશ હું કાકા ને તું કુકુ. જે જે શિવ શંકર કાટા લાગી ન. રસિક, મને લાગે છે કે તમે જરા તું તું વચ્ચે નહીં બોલતી રહે તો બધું ભૂલી જઈશ. હા હા કાજલ, કાજલ તને જોઈ જઈને ત્યારથી મારા ફેફસાના તાર ઝણઝણી ઉઠ્યા છે. ફેફસાના તાર? ઓ સોરી, હૃદયના તાર ઝણઝણી ઉઠ્યા છે. તું મારી સાથે લગ્ન કરીશ કુકુ? વોટ? શું બોલે તમે? ફરીથી બોલો. સે ઇટ અગેન. નહીં બોલાય. ટેર યુ રસિક, તમને આવો વિચાર આવ્યો છે ક્યાંથી? વિચાર મને નથી આવ્યો, વિચાર મને સુજાડવામાં આવ્યો છે. કોણે સુજાડ્યો? અસુ ભાઈએ. શું? જય હિન્દ. અરે રે, તમે તો બાપ છો કે શ્રાપ? એટલે 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 નહીં કરો. તમને શરમ ના આવી આવું કરે? પણ મેં શું કર્યું? પાછા પૂછો છો શું કર્યું? ના બેટા, અમારી ગભરો છોકરીની પાછળ પેલા ડાઘિયાને શું કર્યો? એ હું આ રસિકયાની હિંમત કેમ થઈ મારી દીકરીને ગુલાબનું ફૂલ આપવાની? ગુલાબનું ફૂલ મૈત્રીનું પ્રતીક છે. ચૂપ રહો. મમ્મી, તું માનીશ? એને મને ડાયરેક્ટલી પૂછી લીધું કે તું મારી સાથે લગ્ન કરીશ? ક્યારનો ચૂપચાપ સાંભળું છું એટલે. નહીં નહીં, આ છે શું? આ બરોડા છે કે બિહાર છે? જો ઇન્દુ, હું તારી આવી દાદાગીરી સહન નહીં કરી લઉં. અને કાજલ, તું સમજી લે, કાન ખોલીને સાંભળી લે, મારા હિસાબે રસિક તારે માટે યોગ્ય મુરતિયો છે. પણ મારા હિસાબે નથી. જો દીકરા મારી જેમ પરણવાની ઉતાવળ નહીં કરતી, બાકી મારે માટે તો છોકરાઓની લાઈન હતી. હા, લાઈન હતી છોકરાઓની, તો એમાંથી જ એકાદ ગધેડાને પરણી જવું તું ને? તમે એ જ કર્યું. અરે જુઓ, સમજો જરા, માણસની કિંમત એના દેખાવ પરથી નહીં, એના સ્વભાવ પરથી કરવી જોઈએ. સોરી પપ્પા, મને એવો જીવન સાથી જોઈએ છે જેને દુનિયા જોઈ હોય, જે રોમેન્ટિક હોય, ડેશિંગ હોય, ઇન્ટેલિજન્ટ હોય. અરે રેવા દે, રોમેન્ટિક એટલે લફરેબાજ હોય એમ જ ને? હા એમ જ. પપ્પા, લફરું એ તો આજકાલ છોકરાનું ક્વોલિફિકેશન કહેવાય. બોલો, લફરું ક્વોલિફિકેશન? વેરી ગુડ. પપ્પા, તમારા રસિકને કહો કે એકાદ લફરું કરે અને પછી મારી સામે આવે. શાબાશ. અરે તું શું ગાંડાની જેમ શાબાશ ને વેરી ગુડ કર્યા કરે છે? પપ્પા, રોકી બીજી છોકરીઓને ગમે છે અને એટલે મને વધુ ગમે છે. મને પણ. તને ગમે છે? તારી તો હમણાં. ઓયરા, ચાલો, આ તો મારા ઘરમાં ગાબડું પડ્યું. માં ને દીકરીએ એટમ બોમ્બ ફોડ્યો ને મારો ઉમેદવાર એક ફૂલઝડી સળગાવતા બેભાન થઈ ગયો. શું કરવું, શું કરવું મારે? આ લલ્લુ રસિક સાથે લફરું કરવા કોણ તૈયાર થાય? હું ક્યાં છું? હું કોણ છું? ચૂપ રે બળદિયા. હું બળદ છું? ના, તું ખચ્ચર છે. ખચ્ચર? મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. એક લાફો મારીશ ને 20 જન્મ સુધી મને નહીં ભૂલી શકે. સલા રસિક, તે કાજલને મારું નામ આપી દીધું. ગીતામાં કહ્યું છે, સંકટ સમયે સત્ય બોલી દેવું. અરે પણ રમખોર તારી આ ગીતાને લીધે અહીંયા મહાભારત મંડાયું છે અને તું તું બેભાન શેનો થઈ ગયો? હું લાચાર હતો, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એટલે બેભાન થઈ જવાનું? પણ ગધેડા, મેં તને બરાબર ટ્રેનિંગ આપીને મોકલ્યો હતો ને. અસુભાઈ, મેં તમને ત્યારે જ કહ્યું હતું કે મને નહીં ફાવે. અસુભાઈ, ગુંદર પાક પર વરખ લગાડવાથી એ ખોપરા પાક નથી બની જતો. અસુભાઈ, હું બેભાન હતો ને ત્યારે મેં ખૂબ વિચાર કર્યો અને મને સમજાઈ ગયું છે કે હું આમ રસિક છું પણ તેમ રસિક નથી. તમે એક કામ કરો, બીજા કોઈ ઉમેદવાર માટે જાહેરાત આપી દો. અરે ચૂપ, નહીં આપું હું જાહેરાત, નહીં આપું રસિક.
અરે આ હસુભાઈએ જીવનમાં ક્યારે હાર નથી માની. અરે મેં રદ્દીમાં રદ્દી માલ પ્રીમિયમમાં વેચ્યો છે. એટલે હું રદ્દી છું. આ છે બેસ ગોરડિયા, હું તને કોપરા પાક બનાવીશ, હું તને રસિકમાંથી રંગીલો રસિક બનાવીશ, અરે હું તને લફરેબાજ રસિક બનાવીશ, હું તને મારો જમાઈ બનાવીને જંપીશ. હું એમને એમ બનવા તૈયાર છું, આ લગ્નનું જવા દો. પ્લીઝ 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 તું વચ્ચે નહીં બોલ, મને જરા વિચાર કરવા દે, બેજુ ચલાવવા દે, કરવું શું તને રંગીલો રસિક બનાવવા માટે મારે શું કરવું? યસ કાજલ, કાજલ જતા જતા શું બોલી ગઈ કે લફરું એ તો છોકરાનું ક્વોલિફિકેશન કહેવાય. તમારા રસિકને કહો કે એકાદ લફરું કરે પછી મારી સામે આવે. યસ રસિક, લફરું, આપણે લફરું કરવું પડશે. તમે કરો મને નહીં ફાવે. મારું તો ચાલુ જ છે. કઈ નહીં, બેસી જા. જો સાંભળ, કાજલ પેલા રોકીના ફિલ્મી ચક્કરમાં અટવાઈ ગઈ છે, ઇમ્પ્રેસ થઈ ગઈ છે, અને એની માં ઇન્દુને તો જન્મથી જ ફિલ્મોનિયા છે. એટલે રસિક મને એવું લાગે છે કે ફિલ્મની કોઈ હિરોઈન સાથે જો તારું લફરું ગોઠવ્યું હોય તો માં અને દીકરી બંને જણા બાટલીમાં ઉતરી જાય. પણ તમને એમ લાગે છે કે કાજલ આવી વાહિયાતમાં જ માનશે? અરે એનો બાપ પણ માનશે. એ તો માને, એનામાં બુદ્ધિ નથી. ખોરતું હવે મોડું બંધુ રાખ, બને બધું ગોઠવવા દે. જો રસિક, સૌથી પહેલા આપણે પુરાવા ઉભા કરવા પડશે, સમજો. પહેલા એ વિચારીએ કે તું આ ફિલ્મની હિરોઈનને ક્યાં મળ્યો હોય. હું રોજ સવારે હનુમાનજીના મંદિરે જાઉં છું, ત્યાં ચાલે? ગધેડા, ફિલ્મની હિરોઈન હનુમાનના મંદિરમાં શું કામ આવે? સજેશનો કેવા આપે તું? અરે કોઈ રોમેન્ટિક જગ્યા હોવી જોઈએ, કોઈ રમણીય સ્થળ. કારેલી બાગ. કારેલી બાગ તું તારા સજેશન તારી પાસે જ રહેવા દે, આમાં મારું મગજ બંધ થઈ જશે. વિચારવા દે, ક્યાં ગયો હોય તું? યુરોપ. યુરોપ રસિક, તું યુરોપ જાણે કે ફરવા ગયો છે. પણ હસુભાઈ વિઝા નો પ્રોબ્લેમ થશે. તું મોડું બંધ રાખ. વિઝા નો પ્રોબ્લેમ? ફરતા ફરતા તું વેનિસ પહોંચે છે. વેનિસમાં એકાદ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તું ત્યાં જઈ ચડે છે. વેનિસ જામ છે એમ ને? હવે હવે હિરોઈન કઈ રાખવી છે એ બોલ. વહીદા રહેમાન કેમ રહે છે? મને જરા આમ નાનપણથી ગમે છે. ઇડિયટ, આપણે તારી માં નથી શોધવાની, તારી માશુકા શોધવાની છે. અરે કોઈ યંગ, બબલી, એનર્જેટિક, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ નવી હિરોઈન હોવી જોઈએ. યંગ, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ મારા ધ્યાનમાં નથી, તમે વિચારો. ભાઈ તું એક કામ કર, એમ વિચાર નહીં આવે, તું આ ગલીને નાખે પેલી ફિલ્મ સ્ટારના ફોટા વેચે છે એવી દુકાન છે ને, એની પાસેથી 4-5-6 હિરોઈનોના ફોટા લઈ આવ, પછી આપણે નક્કી કરીએ. સમજી ગયો હસુભાઈ, સમજી ગયો. એક થી એક ક્લાસ ફોટા લઈને આવું છું, ત્યાં સુધીમાં તમે આગળ ગોઠવો. હું ગોઠવું છું. ક્યા બાત હે. આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.